પોસ્કો અને અદાણી જૂથે સંકલિત સ્ટીલ મિલ માટે સમજૂતી કરાર કર્યા ગુજરાતના મુન્દ્રા ખાતે અનુકૂળ હરિયાળા પર્યાવરણને સાંકળી લેતી સ્ટીલ મિલની સ્થાપના તેમજ અન્ય વ્યવસાયો સહિત વ્યવસાયિક સહકારની તકો શોધવા પોસ્કો અને અદાણી સમૂહ સંમત થયા છે અંદાજે પાંચ બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરવામાં આવશે આ સમજૂતી કરાર વાસ્તવિક આકાર લેવા સાથે ગુજરાતના વિકાસમાં મહત્વના પરિબળ તરીકે ઉભરી આવશે પોસ્કો અને અદાણી વચ્ચે સહી થયેલ આ બિનબંધન કરતા સમજૂતી કરારમાં કાર્બનના ઉત્સર્જનમાં આવશ્યક ઘટાડાને વેગ આપવાની દિશામાં અદાણી ઉદ્યોગ સમૂહનો ઈરાદો રિન્યુએબલ એનર્જી હાઇડ્રોજન અને લોજિસ્ટિક જેવા ભિન્ન ભિન્ન ઉદ્યોગોમાં વ્યાપારી સ્તરે વધુ સહયોગ કરવાનો છે બંને પક્ષો દરેક કંપનીની ટેકનિકલ નાણાકીય અને ઓપરેશનલ શક્તિઓને સહકાર આપવા અને તેનો ફાયદો ઉઠાવવા માટે વિવિધ વિકલ્પો તપાસી રહ્યા છે આ સહયોગમાં પોસ્કોની અતિ આધુનિક ટેકનોલોજી અને સંશોધન અને વિકાસની મોખરાની ક્ષમતા આધારિત ગુજરાતના મુન્દ્રા ખાતે સંયુક્ત રીતે સંકલિત સ્ટીલ મિલનું મૂલ્યાંકન સામેલ છે અને કાર્યક્ષમ ઉર્જા માટે ઈએસજીની ની પ્રતિબદ્ધતાઓને વરેલા પોસ્કો અને અદાણી બંને ભાગીદારો તેને અનુરૂપ રિન્યુએબલ એનર્જી સંસાધનો અને ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવાનો ઈરાદો ધરાવે છે પોસ્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જીઓંગ વુ ચોઈએ જણાવ્યું હતું કે સ્ટીલ અને પર્યાવરણને અનુકૂળ વેપારમાં પોસ્કોની સ્ટીલ નિર્માણમાં અદ્યતન ટેકનોલોજી અને ઉર્જા તેમજ આંતરમાળખાના ક્ષેત્રમાં અદાણીની નિપુણતા સાથે પોસ્કો અને અદાણી વિરાટ તાલમેલ સાધવા સક્ષમ છે આ સહયોગ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સારા અને લાંબા ગાળાના વેપારનું સહકાર મોડલ બની રહેશે એવી આશા તેમણે વ્યક્ત કરી છે અદાણી ગ્રુપ લોજિસ્ટિક બંદરો એરપોર્ટ અને રેલ સંસાધનો વીજ ઉત્પાદન અને વિતરણ તેમજ રિન્યુએબલ એનર્જી ગેસ અને આંતરમાળખા અને અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલ છે અને ભારતમાં વૈવિધ્યસભર વ્યવસાયિક ગતિવિધિમાં તેનો સૌથી મોટો અને સૌથી વેગીલો ઝડપે વિકસતો પોર્ટફોલિયો છે વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનવા અને ભવિષ્યમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે અદાણીએ તાજેતરમાં વિશાળ રોકાણ એક યોજનાની જાહેરાત કરી છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સ્ટીલ ઉત્પાદન અને કાર્બન ઘટાડવામાં વિશ્વની સૌથી કાર્યક્ષમ અને અદ્યતન સ્ટીલ ઉત્પાદક કંપની પોસ્કો સાથે ભાગીદારીની જાહેરાત કરતા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું આ ભાગીદારી ભારતના ઉત્પાદન ઉદ્યોગના વિકાસમાં અને ભારત સરકારની આત્મનિર્ભર ભારતની બહુલક્ષી યોજનામાં યોગદાન આપશે તદુપરાંત ગ્રીન બિઝનેસમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં પણ મદદરૂપ થશે